ગુડ મોર્નિંગ અનવાહક પેશીની આજે આપણે વાત કરવાની છે અનવાહક પેશી છે શેનું વહન કરશે તો કે ખોરાકનું વહન કરશે કેનું વહન કરશે ખોરાકનું જલવાહક પેશી પાણી અને ક્ષારનું વહન કરે જલવાહક પેશીના ચાર ઘટકોમાંથી ત્રણ ઘટકોમાં લિગ્નિનનું સ્થૂલન હોય એટલે મૃત ઘટક હોય અને એક જ જીવંત છે જલવાહક મૃદુતક તો ત્રણ મૃત છે એટલે યાંત્રિક મજબૂતાઈ આપે જ્યારે અનુવાહક પેશીના તમામ ઘટકો છે એમાંથી એક જ મૃત છે ને બાકીના બધા જ જીવંત ઘટકો રહે તફાવત ખાસ યાદ રાખજો તો કે ખોરાકનું ક્યાંથી ક્યાં થાય પર્ણથી વનસ્પતિના અન્ય ભાગ તરફ ખોરાક ક્યાં બને તો કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પરણમાં જે ખોરાક બન્યો હોય એ પર્ણમાંથી મૂળ કે પ્રકાં કે વનસ્પતિના અન્ય ભાગ તરફ આવૃત બીજધારી વનસ્પતિમાં અનુવાહક પેશી એમાં ચાલની નલિકા સાથી કોષો અનવાહક મૃદુતક અને અનવાહક તંતુ આચાર ઘટકોની બનેલી હોય કેમાં કીધું છે આવૃત બીજધારીમાં પણ અનાવૃત અથવા તો ત્રિયંગી વનસ્પતિ હોય તો ચાલની નલિકાની બદલે ચાલની કોષો આવેલા હોય શું આવેલા હોય ચાલની કોષ પણ એમાં ચાલની નલિકા અને સાથી કોષોનો અભાવ હોય ચાલની કોષ ત્રિયંગી વનસ્પતિમાં જોવા મળે કેમાં જોવા મળશે ત્રિઅંગી વનસ્પતિ એમાં અનુવાહક પેશીમાં ચાલની કોષ જોવા મળે કેટલીક અનાવૃતમાં પણ જોવા મળે કેટલીક અનાવૃત આવૃત્તમાં નહીં ત્રિયંગી અને કેટલીક અનાવૃતમાં અનાવૃત બીજધારીમાં વનસ્પતિઓ આલ્બ્યુમિનયુક્ત કોષો ધરાવે આલ્બ્યુમિનયુક્ત કોષ ધરાવે જેને ચાલની કોષો કહેવાય ચાલની નલિકા અને સાથી કોષોનો અભાવ હોય કેમાં ત્રિયંગીમાં અને અનાવૃતમાં ચાલની નલિકા અને સાથી કોષો ના હોય આલ્બ્યુમિનસ કોષો કોને કહેવાય તો કે ખાસ પ્રકારના કોષો જે અનાવૃત બીજધારીમાં છે ત્રિયંગી વનસ્પતિમાં સાથી કોષોના સ્થાનમાં ચાલની કોષો સાથે જોડાયેલા રહીએ આવા કોષોને આલ્સ કોષ કહેવાય એટલે કે ત્રિયંગી વનસ્પતિમાં દાખલા તરીકે આ ચાલની કોષ વચ્ચે અનુપ્રસ્થ દીવાલ છે સ્પષ્ટ કોષ કેન્દ્ર છે જીવરસ આમાં લિગ્નિન નું સ્થળ નથી એટલે જીવરસ પણ હોય આવા અનેક ચાલની કોષો આમ લંબ અક્ષે ગોઠવાય એટલે આમાં ખોરાકનું વહન થાય એક કોષમાંથી બીજા કોષમાં ખોરાકનું વહન થાય ખોરાકનું વહન એક કોષમાંથી બીજા કોષમાં થતું હોય ત્યારે એની પાર્શો બાજુએ આલ્મ્યુમિનિયસ કોષો હોય ચાલની કોષોની બાજુમાં કેમાં ત્રિઅંગી વનસ્પતિની વાત કરીએ કેમાં ત્રિઅંગી વનસ્પતિની વાત કરીએ તો ચાલની નલિકા જેને સાયુ ટ્યુબ પણ કહેવાય કેમાં જોવા મળશે તો કે આવૃત્ત બીજધારીમાં જોવા મળશે ઉચ્ચ કક્ષાની આવૃત્ત બીજધારીની અંદર કોને તો કે આને કહેવાય ચાલની નલિકા આખી સળંગ ચાલની નલિકા છે ચાલની નલિકા છે ચાલની નલિકાની આપણે વાત કરીએ ચાલની નલિકા આ ચાલની નલિકા છે અનેક ચાલની કોષો ભેગા થાય ત્યારે એની વચ્ચેની દિવાલ તમે જુઓ અને ચાલની પટિકા કહેવાય અને એમાં છિદ્ર દેખાય છે ત્રિપરિમાણમાં તમે જુઓ આમ એની અંદર આ છિદ્ર દેખાય છે અને કહેવાય ચાલની છિદ્ર અને શું કહેવાય ચાલની છિદ્ર તો ખોરાકનું વહન એ છિદ્રની આરપાર થાય ખોરાકનું વહન એ છિદ્રની આરપાર થાય તો અનેક ચાલની કોષો ભેગા મળે ત્યારે અનુપ્રસ્થ દિવાલ એટલે આડી દિવાલ છે એમાં આવા છિદ્ર બની જાય આ છિદ્રને ચાલની છિદ્ર કહેવાય એ છિદ્રને શું કહેવાય ચાલની છિદ્ર અને એને કહેવાય ચાલની પટ્ટીકા આ જે છે એને કહેવાય ચાલની પટ્ટીકા હવે અગત્યની વાત કે જે ચાલની નલિકાની વાત કરીએ આપણે એ ચાલની નલિકાની અંદર કોષ કેન્દ્ર ના હોય અને એટલા માટે કોઈ પણ કોષ છે એ કોષ કેન્દ્ર વગર કાર્ય ન કરી શકે એટલા માટે ચાલની નલિકાની પાર સુ હોવા જોઈએ સાથી કોષો આવેલા હોય જેમાં સ્પષ્ટ કોષ કેન્દ્ર ધરાવે આને કહેવાય સાથી કોષ આ સાથી કોષ આ એનું સ્પષ્ટ કોષ કેન્દ્ર છે તો આ ચાલની નલિકા છે આ એની બાજુમાં આવેલા સાથી કોષો છે સાથી કોષોમાં કોષ કેન્દ્ર હોય જે ચાલની નલિકાના કાર્યનું નિયમન કરે તો વિશિષ્ટ રચનાની આપણે જ્યારે વાત કરીએ ચાલની નલિકાના ઘટકો પણ નલિકામાંય છે આયામ રીતે ગોઠવાયેલા છે સાથી કોષો સાથે સંકળાયેલા છે ચાલની નલિકા બાજુમાં સાથી કોષો એની જે દીવાલ છે એમાં ચારણી જેવી છિદ્રાડો બને ચાલની કહેવાય જેને આપણે વાત શું કહેવાય ચાલની પટિકા જેની અંદર છિદ્ર છે ચાલની છિદ્ર કહેવાય આ અને ચાલની પટિકા અને એની અંદર આવેલા છિદ્રને ચાલની છિદ્ર કહેવાય પુખ્ત ચાલની ઘટકે પરિઘવર્તી કોષ રસ અને મોટી રસધાની ધરાવે પરંતુ તેમાં કોષ કેન્દ્રનો અભાવ હોય મોસ્ટ આઈએમપી ચાલની નલિકામાં કોષ કેન્દ્ર હોતું નથી આમાં કોષ કેન્દ્ર ન હોય અને કોષ કેન્દ્ર ના હોય આ આઈએમપી એમપી ટોપિક થયો કોષ કેન્દ્ર ના હોય એટલા માટેના કાર્યનું નિયમન કોના દ્વારા થાય સાથી કોષો થાય તો સાથી કોષોનું કોષ કેન્દ્ર એના કાર્યનું નિયમન કરે છે પાનખર ઋતુ આવે ત્યારે ચાલની છિદ્ર આજે ચાલની પટિકા કીધું આજે ચાલની પટ્ટીકા ફરીથી દર્શું આ ચાલની પટિકા એમાં આવેલા છિદ્ર ને ચાલની છિદ્ર કહેવાય આ ચાલની છિદ્ર છે ચાલની છિદ્ર તો આ અચાલની પટ્ટિકા છે અનુપ્રસ્થ વચ્ચે આવેલી જેમાંથી છિદ્રમાંથી આમ ત્રિપરિમાણમાં જુઓ તો છિદ્રમાંથી ખોરાકનું વહન થાય તો પાનખ ઋતુ દરમિયાન ચાલની છિદ્રના ત્રીજે વર્તે વિભાગમાં કેલોસ જમા થાય જેને કેલોઝ બેન્ડ કહેવાય આની અંદર એક સ્થૂલન થાય એ સ્થૂલનને શું કહેવાય કેલોઝ બેન્ડ અહીંયા થતા સ્થૂલનને કેલોઝ બેન્ડ તરીકે ઓળખવામાં આવે અસ્થૂલનથી ચાલની પટ્ટિકા કેલોઝ પેડ દ્વારા રક્ષાયેલી હોય તે બેક્ટેરિયાના ચેપ સામે રક્ષણ આપે એમાંથી જ્યારે પસાર થતો હોય ખોરાક ત્યારે બેક્ટેરિયાના ચેપ સામે એને રક્ષણ આપે વસંત ઋતુ આવે એટલે એ કેલોઝ ઓગળી જાય આ કેલોજ શેનું બનેલું હોય બીટા વન થ્રી ગ્લુકેનનો પોલિમર છે પોલિસેકેરાઇડનું શેનું બીટા વન થ્રી ગ્લાયકોસેડિક બંધ ધરાવતું ગ્લુકેન ગ્લુકોઝનો પોલિમર ગ્લુકેન એટલે ગ્લુકેનનો પોલિ ગ્લુકોઝનો પોલિમર આ સિવાય ચાલની તત્વ એ વિશિષ્ટ પ્રકારનું ફ્લોયમ પ્રોટીન ધરાવે પી પ્રોટીન પી પ્રોટીનને શું કહેવાય ફ્લોએમ પ્રોટીન જે ઘા રૂઝાવાનું અને ખોરાકના વહનનું કાર્ય કરે એમાં વિશિષ્ટ પ્રકારનું ફ્લોયમ પ્રોટીન આવેલું હોય જે ખોરાકનું વહન અને કી ઘા ગયું હોય તો એને રૂજાવા માટે અગત્યનું છે સાથી કોષો અથવા કમ્પેનિયન સેલની વાત કરી ક્યાં આવેલા હોય તો કે ચાલની નલિકાની પાર્શ્વ બાજુ એ સાથી કોષો આવેલા છે અને એનું કોષ કેન્દ્ર છે એ ચાલની નલિકાના કાર્યનું નિયમન કરે નીટ બે હજાર સત્તરનો પ્રશ્ન કે સાથી કોષો એ ચાલની નલિકામાં દાબ ઢોળાંશ ની જાળવણીમાં મદદરૂપ થાય ખોરાકનું વહન થતું હોય તો અહીંયા ખોરાકનું વધુ દબાણ છે અહીંયા ખોરાકનું ઓછું દબાણ છે તો આ રીતે ખોરાકનું વહન થતું હોય અથવા તો આમ થતું હોય વધુથી ઓછા તો જે ઢોળાંશ છે દબાણનો ઢોળાંશ એનું નિયંત્રણ સાથી કોષો દ્વારા થાય નીટ બે હજાર સત્તરમાં પૂછાયેલો પ્રશ્ન સાથી કોષો ચાલની નલિકામાં જે ખોરાકનો ઢોળાંશ સાંદ્રતાનો ઢોળાંશ ઉત્પન્ન થાય આમ ઢોળાંશ વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતામાં ખોરાકનું જે વહન થાય એનું નિયંત્રણ સાથી કોષો દ્વારા થાય છે ચાલની નલિકા અને સાથી કોષો એક જ સાથે ઉત્પન્ન થાય અને એક જ માતૃકોષોમાંથી ઉત્પન્ન થાય એને સંતતિ કોષો કહેવાય આ બેની ઉત્પત્તિ એક જ કોષમાંથી થઈ હોય ડિવાઈડ થઈને બને એકમાંથી સાથી કોષ બને એકમાંથી ચાલની કોષ બને તો ચાલની નલિકાના કોષો અને સાથી કોષો એ એક જ માતૃકોષોમાંથી ઉત્પન્ન થયેલા હોવાથી એને કોષો તરીકે પણ ઓળખવામાં આવે છે ફરીથી કહી દઉં સાથી કોષો કેમાં જોવા મળે માત્ર આવૃત વિસ્તારીમાં જોવા મળે માત્ર આવૃત્ત વિસ્તારીમાં ત્રિઅંગી વનસ્પતિમાં સાથી કોષો અને ચાલની નલિકા જોવા મળતી નથી અપવાદ કહીએ તો ઓસ્ટ્રોબિયલ્સ તે સાથી કોષો વગરની આવૃત્ત બીજધારી છે આ એક એવી આવૃત્ત બીજધારી છે કે જે આવૃત્ત બીજધારી હોવા છતાં એમાં સાથી કોષો જોવા મળતા નથી આ અપવાદ કદાચ તમે યાદ નહીં રાખો તો ચાલશે હવે એવું અન્નવાહક પેશી સાથે સંકળાયેલા મૃદુતક કોષો ને અન્નવાહક મૃદુ તક આ અન્નવાહક પેશી છે આ ચાલની નલિકા છે આ સાથી કોષો છે હવે એની આજુબાજુ એ મૃદુ કોષો આવેલા હોય તો અન્નવાહક પેશી સાથે સંકળાયેલા મૃદુ કોષો ને અનુવાહક અને મૃદુ તક કોષો જીવંત હોય જો સાથી કોષો જીવંત 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 ચાલની ચાલની નલિકા કોષ ના હોય અન્નવાહક મૃદુતક લાંબા હોય સાંકડા છેડાવાળા હોય નડાકાર પણ હોઈ શકે કોષ રસ કોષ કેન્દ્ર બે ધરાવે મૃદુતક પેશી હોય એટલે કોષરસ કોષ કેન્દ્ર હોય જ કોષ દિવાલ મૃદુતકની ખબર જ છે સેલ્યુલોજીની બનેલી હોય એમાં બીજું સ્થલન હોતું નથી અને એ કોષરસના તંતુ દ્વારા સંપર્ક જળવે કાર્ય શું છે કે અન્નવાહક મૃત્યુ એ પોષક પદાર્થ તેમજ રાડ સફેદ અને ચીકણું પ્રવાહી પ્રકાંડમાંથી ઘણી વખત નીકળતું હોય અડીએ તેમાંથી રાડ નીકળે ચીકણા ચીકણા હાથ થઈ જાય આપણે મકાઈ કે શેરડી કે કાપીએ તેમાંથી રાડ નીકળે ક્ષીર એટલે દૂધ જેવું પ્રવાહી તમે થોરને કાપો એટલે સફેદ દૂધ નીકળે એ ક્ષીર શ્લેષ્મ એટલે ચીકાશ્યુક્ત પદાર્થથી તો એનો સંગ્રહ કરે તો રાડ શ્લેષ્મ ક્ષીર એનો સંગ્રહ કરે એ અન્નવાહક મૃદુતકનું કાર્ય થયું અન્વાહક મૃદુતક મોટા ભાગની એકદળી વનસ્પતિઓમાં ગેરહાજર હોય મોટા ભાગની એકદળી વનસ્પતિમાં જોવા મળતું નથી ક્યારેક જોવા મળે પણ એકદડી વનસ્પતિમાં અનવાહક મૃદુતક છે એક દળી વનસ્પતિના પ્રકાંડમાં ગેરહાજર હોય ત્યાર પછી એવું અનવાહક તંતુ અનુવાહક તંતુ એટલે ફાઈબર ફાઈબર એટલે દ્રઢોતક પેશી અને એટલા માટે લિગ્નિનનું સ્થૂલન હોય અને લિગ્નિનનું સ્થૂલન હોય એટલે આ ઘટક મૃત કહેવાય અન્વાહક પેશીનો એકમાત્ર મૃત ઘટક એટલે અન્નવાહક તંતુ અન્વાહક પેશીનો એકમાત્ર મૃત ઘટક આ અનવાહક એની સાથે અનુવાહક તંતુ આમ બાજુમાં ગોઠવી દો આ અનુવાહક તંતુ છે દ્રઢોતક તંતુ આમ ત્રાકાકારના તંતુ સ્વરૂપે તમે દ્રઢોતક પેશી શીખી ગયા અષ્ટો તો તંતુ સ્વરૂપે આવેલી છે એની સપોર્ટમાં તો અનુવાહક તંતુ છે એ દ્રડોદક કોષોના બનેલા પ્રાથમિક અનુવાહકમાં ગેરહાજર હોય દ્વિતીય અનુવાહકમાં જોવા મળે પ્રાથમિક અનુવાહકમાં ના હોય દ્વિતીય કનવાહકમાં જોવા મળે લાંબા હોય અસાખિત હોય ને સોયની અણી જેવા હોય અનવાહક તંતુઓ કોષ દિવાલ તદ્દન જાડી પુખ્ત અવસ્થાએ જીવરસ ગુમાવે સુકામ જીવરસ ગુમાવે લિગ્નિન અને મૃત બને છે કેવો ઘટક છે મૃત દાખલા તરીકે સણ જેમાંથી આપણે કોથળા બનાવીએ અળસી ભાંગ અન્નવાહક તંતુઓ છે વ્યવસાયિક રીતે ઉપયોગી છે આપણે સણમાંથી જે આપણે કોથળા બનાવીએ તો એના અન્નવાહક તંતુ છે એ વ્યવસાયિક રીતે ઉપયોગી છે જલવાહક પેશીની જેમ જ પ્રોટોફ્લોયમ મેટાફ્લોયમ પ્રથમ નિર્માણ પામતી પ્રાથમિક અન્વાહક પ્રથમ નિર્માણ પામતી પ્રાથમિક અનવાહક એ સાંકડી ચાલની નલિકાની બનેલી હોય એને આદિ અનવાહક અથવા પ્રોટોફ્લોએમ કહેવાય અને પછીથી નિર્માણ પામતી પ્રાથમિક અનુવાહક એ મોટી ચાલની નલિકા ધરાવે એને અન્વાહક અથવા એને કહેવાય મેટાફ્લોએમ પ્રોટોફ્લોએમ એટલે એમાં તો પ્રોટોઝાઈલેમ આદિ દારૂ અનુદારુ જલવાહક પેશીમાં આપણે શું શબ્દ હતો આદિ દારૂ અનુદારુ એમાં અહીંયા પ્રોટોફ્લોએમ એટલે અને મેટાફ્લોએમ પહેલાં નિર્માણ પામે પછી નિર્માણ પામે અનુવાહક પેશીના પ્રકાર આમ આપણે અહીંયા અનુવાહક પેશી વિશેની માહિતી પૂર્ણ કરીએ તો મિત્રો આપણે વનસ્પતિ પેશી વર્ધનશીલ અવર્ધનશીલ પછી અવર્ધનશીલ પેશીને સ્થાયી પેશી પણ કહેવાય એમાં સરળ અને જટિલ જટિલની અંદર અન જલવાહક અને અન્નવાહક આમ તમામ પ્રકારની વનસ્પતિ પેશી વિશેની ચર્ચા પૂર્ણ કરી નેક્સ્ટ આપણે શું જઈશું કે પેશી છે ગોઠવાય એટલે અંગ બનાવે વનસ્પતિના અંગ તરીકે શું આવશે તો કે મૂળ પ્રકાર અને પર્ણ એક દડી અને દ્વિદડી વનસ્પતિનું મૂળ એક દડી અને દ્વિદડી વનસ્પતિનું પ્રકાંડ અને એક દડી અને દ્વિદડી વનસ્પતિનું પર્ણ એમાં એનું પેશી આયોજન એટલે કે કઈ પેશી ક્યાં આવેલી છે એ આપણે નેક્સ્ટ લેક્ચરથી સ્ટાર્ટ કરશું હેવ એ ડે